હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ થ્રીનો રીડ નંબર વન મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારામાં રહેલું ટેન્શન ટાણને નિયંત્રિત કરો એને મેનેજ કરો એનું વ્યવસ્થાપન કરો એ પાઠનું આજે આપણે ટ્રાન્સલેશન પહેલા વિભાગમાં સમજવાનું છે તો મિત્રો અહીં સ્ટ્રેસની વાત કરીએ તો જરા તમે ચિત્રોમાં જુઓ અહીં આ મેડમ છે એમના ઉપર કામનો બહુ ભાર વધી ગયો છે અને કામના ભાર કરતાં એણે પોતાની કલ્પના શક્તિથી એન્ટિસિપેશન્સ ધારણાથી એણે એવું માની લીધું કે આખી દુનિયાનો બોજ જાણે કે મારે માટે જ છે અને હવે પછી આવું થશે તેવું થશે એવી ખોટી ધારણાઓ અને વધુ પડતી અપેક્ષાઓને કારણે આ પોતે ટેન્શનમાં છે ટાણમાં છે સ્ટ્રેસમાં છે બાકી કામનો ભાર તો ખરેખર વ્યાજબી રીતે જોવા જાય તો એટલો બધો નથી હોતો આ ભાઈ જુઓ હે હવે વિષય એક છે એ વિષયના સંદર્ભમાં રેફરન્સ બુકના કેટલા બધા ઢગલા કરી દીધા એ પછી ખોટે ખોરા ટેન્શનમાં આવી જ જાય ને પ્રી પ્રિપરેશન પ્રી પ્લાનિંગ નથી એની પાસે યોગ્ય આયોજન નથી યોગ્ય પ્લાનિંગ નથી યોગ્ય તૈયારી નથી કોઈનું માર્ગદર્શન નથી સમયનું આયોજન નથી એટલે પછી પોતે ડર માર્યા વધુ ટેન્શનમાં આવી જાય તો મિત્રો આ રીતે આપણે જોઈ શકીએ હા મિત્રો આ ગ્લોરી છે એના ઉચ્ચાર અને અર્થ સહિત આપણે પાકું કરવાનું છે જેથી કરીને વોકેબ્યુલરીમાં અને પાઠને વ્યવસ્થિત સમજી શકાય ચલો મિત્રો તો આ મેનેજર સ્ટ્રેસની અંદર જો આપણે વાતચીત કરવી હોય તો આપણે એ વાત સમજીએ કે વ્યક્તિ દરેક વ્યક્તિ આ વર્લ્ડની અંદર દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કે કોઈને કોઈ બાબત કે કોઈને કોઈ મેટરમાં એને માટે ભાર છે જ એ વ્યસ્ત જ છે એની પાસે કંઈક ને કંઈક કાર્યનો બોજ છે જ છતાં પણ એવો પોતાની મેન્ટલી એટલા બધા સ્ટ્રેન્થ હોય છે કે પોઝિટિવલી થિંક કરીને અને વર્તમાન સમયમાં જીવીને અને ભવિષ્યની અમુક ખોટી ધારણાઓમાંથી મુક્ત રહીને એવો ફ્રીથી કામ કરે છે તો આ પાઠની અંદર આપણે આ જ સમજવાનું છે મિત્રો તો ભાષાંતર તો શરૂ કરીએ મેનેજ યોર સ્ટ્રેસમાં પહેલો મુદ્દો છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી તમારી માનસિક લવચિકતાને કેવી રીતે મજબૂત બનાવી તમારી માન મેન્ટલ જે સ્ટ્રેન્થ છે તેને કેવી રીતના જાળવી રાખવી તેના વિશે જોઈએ તો માઇન્ડ ઇમોશન એન્ડ બોડી મન લાગણી અને શરીર આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એ ગાઢ રીતે એકબીજાના સાથે જોડાયેલી છે ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલી છે ઇન્ટરલિંક એકબીજા સાથે જોડાયેલી છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને આ ત્રણેય અંગો ત્રણેય બાબતો એકબીજા સાથે ભેગા મળીને કામ કરે છે એટલે શું ખબર છે તમને એનો અર્થ એવો થયો કે અગર આ ત્રણમાંથી એક જો ડિસ્ટર્બ થઈ ગયું તો બાકીના બે પરની અસર થાય આ રીતે એકબીજા સાથે સંકલિત છે ઇન્ટરલિંકડે છે ઈટ હેલ્પસ અસ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઈફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સ્ટેન્ડ ધેમ સેપરેટલી ઇટ હેલ્પસ યુ ડિસ્ટિંગ્વિશ તે આપણને બેડ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે મોર ક્લિયરલી વધુ સ્પષ્ટ રીતે ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ડેમ સેપરેટલી જો તમે મન લાગણી અને શરીર આ ત્રણેયને સેપરેટલી અલગ રીતે જો તમે સમજવાનો પ્રયત્ન કરો તો આ ત્રણ વચ્ચેનો ભેડ સ્પષ્ટ થાય આગળ ચાલીએ મિત્રો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીસ એબિલિટીસ તમારી માનસિક ક્ષમતાઓ એ તમારી માનસિક કેપેસિટી માનસિક જે ક્ષમતાઓ છે ઈ તમારી એબિલિટી છે સેની એબિલિટી છે તો કે ટુ કન્સન્ટ્રેટ એકાગ્ર થવા માટે ટુ ટેક ઇન ન્યુ ઇન્ફોર્મેશન તમારા મનની અંદર નવી માહિતી ગ્રહણ કરવા માટે જો ફરીથી બોલું તમારા મનની અંદર માહિતીને ગ્રહણ કરવા માટે ધ્યાન એકાગ્ર કરવા માટે ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યુ ઇન્ફોર્મેશન નવી અને જૂની માહિતીને યાદ કરવા માટે એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી અને તર્ક સંગત રીતે લોજિકલ એટલે તર્ક સંગત રીતે વિચવા વિચારવાની સ્થિતિનું નિર્માણ કરવામાં નવી ઇન્ફોર્મેશન જૂની ઇન્ફોર્મેશન યાદ કરવામાં નવી ઇન્ફોર્મેશનને અંદર મગજને લેવા માટે અને એકાગ્ર થવાની જે ક્ષમતાઓ છે તમારી તેનો આધાર તમારી મેન્ટલ કેપેસિટી પર છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી તમને માનસિક ક્ષમતાની માનસિક કેપેસિટીની જરૂર પડે કયા હેતુ માટે ઇન ઓર્ડર ટુ ના હેતુ માટે સ્ટડી અભ્યાસ કરવા માટે વર્ક કાર્ય કરવા માટે ઇમ્પોઝ એટલે મનની અંદર કોઈ બાબતને સમજીને બેસાડવા માટે અ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક અને વર્કેબલ એટલે વ્યવહારવું ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવું ઓન યોર લાઈફ તમારા જીવન પર એન્ડ ટુ મેક રેશનલ અને રેશનલ વિવેક સભર મેક ડિસિઝન્સ એટલે નિર્ણયો ડે ટુ ડે એટલે દિવસે દિવસ રોજબરોજના જીવનમાં વિવેકસભર નિર્ણયો કરવા માટે તમારા જીવનમાં કેટલીક વ્યવહારિક બાબતોને અને ને ક્રમમાં ગોઠવવા માટે રચનાત્મક બાબતોને પણ સમજવા માટે તથા કોઈક અન્ય બાબતોને મનમાં બેસાડવા માટે કોઈક કાર્ય કરવા માટે અભ્યાસ કરવા માટે મેન્ટલ કેપેસિટી તમારી માનસિક જે ક્ષમતા છે એ માનસિક ક્ષમતાની તમને જરૂર પડે તમે મનથી જેટલા તંદુરસ્ત તેટલા સ્ટડીમાં અભ્યાસ કરવામાં મનની અંદર કોઈ બાબતને સમજવામાં કોઈ રચનાત્મક કાર્ય કરવામાં કોઈ વ્યવહાર બાબતોને યોગ્ય ઓર્ડરમાં ક્રમમાં ગોઠવવામાં તથા વિવેકસભર નિર્ણયો કરવામાં તમને આ તમારી મેન્ટલ કેપેસિટી મદદ કરે માટે સ્થિત પ્રજ્ઞ રહેવું ભગવાન કૃષ્ણ આપણને ગીતામાં કહે છે કે સ્થિર પ્રજ્ઞ રહો એટલે શું એટલે કે બોજવાળી સ્થિતિમાં એટલે કે કાર્યનો બોજ હોય કોઈ અચાનક આવી પડેલી વિપરીત પરિસ્થિતિ હોય એવા સંજોગોમાં પણ સ્થિત પ્રજ્ઞ રહે અને મેન્ટલી જો સ્થિર રહે અને જરાય પણ હટપ્રટ નહીં થાય તો કોઈ પણ બાબતનો ઉકેલ તમે સારી રીતે લાવી શકો ચાલો આગળ ચાલો મિત્રો ફોર એક્ઝામ્પલ હવે એક ઉદાહરણ આપે છે કે કઈ રીતે મેન્ટલ કેપેસિટી તમને ડિસિઝન લેવામાં વિવેક સભર ડિસિઝન લેવા મળે તર્ક સંગત નિર્ણય લેવામાં કેવી રીતે મદદ કરે ચાલો જોઈએ ઉદાહરણ તરીકે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ જો અહીંયા વોકિંગ છે ને અહીંયા ટેકિંગ છે ધ કાર તમારે ટુ વર્ક એટલે તમારે કામ પર જવું છે અને એ માટે તમારી પાસે બે ચોઇસ એક ચાલતા જવું અથવા કાર લઈને જો ટેકિંગ કાર ટેકિંગ ધ કાર હવે ધ ફેક્ટ ઇઝ ધેટ અને પરિસ્થિતિ એવી છે હકીકત એવી છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એટલે કે હેવીલી વરસાદ ભારે પડી રહ્યો છે હાર્ડ એટલે હેવીલી એન્ડ યુ હેડ એ કોલ્ડ કોલ્ડ એટલે ઠંડી અને શરદી બે થાય અને તમને શરદી થયેલી છે તો એ કૂડ લીડ યુ તો એ તમને દોરી જશે જો બરાબર સમજો પરિસ્થિતિ કઈ છે એ બાર ભારે વરસાદ પડે છે અને નંબર બે તમને શરદી થયેલી છે એટલે હવે તમારા માઇન્ડ કઈ તરફ દોરવાશે ટુ તો ડિસિઝન ધેટ એવા નિર્ણય તરફ લીડ થશે તમારું માઇન્ડ એવા નિર્ણય તરફ દોરી જશે તમારું માઇન્ડ કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર ટુ વર્ક કામ કરવા માટે જવા માટે કાર લઈ જવું એ બેટર છે કેમ કે કારમાં બેસીને જાઓ એટલે વરસાદ નહીં લાગે અને તમારે શરદી વધારે નહીં થાય એમ ધેટ વુડ બી એ રેશનલ ડિસિઝન આ થયો વિવેક સભર અથવા તર્ક સંગત આનો મતલબ થાય તર્ક સંગત અથવા વિવેક સભર આ થયો તમારો વિવેક સભર અને તર્ક સંગત નિર્ણય એટલે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધેલો નિર્ણય બેઝડ ઓન ધ કરન્ટ બેઝ ના પર આધારિત કરંટ ચાલુ હાલનું સર્ક્યુમસ્ટન્સ એટલે સંજોગો હાલના સંજોગો હાલના ચાલુ પરિસ્થિતિઓ ને આધારિત લીધેલો આ તર્ક સંગત અથવા વિવેક સભર નિર્ણય કહેવાય ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ માન મન માઇન્ડ મન મન એ તમારો એટલે કે છે તમારો તમારો એક લોજિકલ એટલે તર્કસંગત સંગત રેશનલ એટલે બુદ્ધિગમ્ય આ મન એ બુદ્ધિગમ્ય તર્કસંગત આપણા શરીરનો એક ભાગ છે પાર્ટ એટલે ભાગ દેટ હેલ્પ્સ જે માઇન્ડ આપણને મદદ કરે છે યુ એટલે તમને મદદ કરે છે ટુ મેક ઓન ઇમોશનલ ચોઈસ ઓન ઇમોશનલ એટલે ભાવનાથી મુક્ત થઈને લાગણીથી મુક્ત થઈને પસંદગી કરવાને માટે તમને મદદ કરે કોણ મન કેમ કે મન પાસે વિવેક છે મન પાસે બુદ્ધિ છે મન પાસે તર્ક કરવાની શક્તિ છે આમ તર્ક સંગત નિર્ણય લેવાનો હોય બુદ્ધિ ગમ્ય નિર્ણય લેવાનો હોય વિવેક સભર નિર્ણય લેવાનો હોય ત્યારે આ માઇન્ડ આપણને મદદ કરે અને ત્યારે આપણે લાગણી બાજુ પર મૂકવી પડે મિત્રો આ ભાવનાથી મુક્ત થવું એટલે શું તમે સમજાવો કે વેપાર વાણિજ્ય ધંધા કામ નોકરીમાં આપણે લાગણીને વચમાં લાવી શકાય નહીં જો કામ ધંધામાં જો લાગણી આવી જાય વચમાં તો આપણને દયા આવે એમ આપણે બધી બાંધછોડ કરીએ તો પછી આપણે આપણા કામદારો પાસેથી અથવા તો આપણા સ્ટુડન્ટો પાસેથી અથવા તો આપણે વ્યક્તિ પાસેથી અથવા આપણે કોઈ પણ પદાર્થ કે મશીન પાસેથી આપણે કામ લઈ શકીએ નહીં એટલે અમુક જગ્યા પર ભાવનાથી મુક્ત થઈને પસંદગી કરવાની હોય જ્યારે આપણા હોય હોય સગા સંબંધીઓ હોય તો ત્યાં આપણે લાગણીના રાખવા પડે ત્યાં પછી વેપારી બુદ્ધિ નહીં ચાલે ત્યાં પછી બહુ તર્ક સંગત નિર્ણયો નહીં તર્કસંગત નિર્ણયો નહીં કરવાના ત્યાં બહુ બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં આપણે થોડીક લાગણી બતાવીને વ્યવહાર સાચવવાનો હોય તો આ રીતે ત્યાં ભાવના એટલે કે ક્યાં ઇમોશનલની જરૂર પડે ને ક્યાં ઇમોશનલ જરૂર નહીં પડે એ તમારે સમજવાનું છે ટુ સ્ટોર સંગ્રહ કરો એન્ડ રિટ્રીવ અને પુનઃપ્રાપ્ત કરો ઇન્ફોર્મેશન માહિતી એન્ડ ટુ ઓર્ડર ગોઠવો એન્ડ કેલ્ક્યુલેટ તો ગણતરી કરવા માટે યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે એટલે કે બધું વ્યવસ્થિત કરવા માટે માહિતીને પુનઃપ્રાપ્ત કરવા માટે તથા માહિતીને માઇન્ડમાં સંચિત કરવા માટે આ મનમાં માહિતીનું આ મન છે ને મન મગજ એ કમ્પ્યુટર છે માનવ તો મનની અંદર માહિતીને સ્ટોર કરવું તથા જરૂર પડે ત્યારે એ માહિતીને રિટ્રીવ કરવી એટલે કે બહાર કાઢવી માહિતીને યોગ્ય ક્રમમાં ગોઠવવું કે કયું કાર્ય પહેલાં કરવું કયું પછી કરવું શું પહેલાં બોલું શું નહીં બોલું અહીંયા કેવો વ્યવહાર કરવો અહીંયા કેવો વ્યવહાર નહીં કરો એ ગુસ્સાને મારે કેવી રીતના કાબૂમાં રાખવું કેવી રીતના પ્રેમથી સામે અસર કામ લેવું તથા કેલ્ક્યુલેટરને કઈ રીતે મારે ગણતરી કરવી એ બધી બાબતનું ભાવનાથી મુક્ત થઈને એ બધી બાબતમાં નિર્ણય કરવાનું કામ આ મન કરે છે આગળ ચાલીએ મિત્રો ઇટ ઇઝ ધ ધર તેની સમકક્ષ છે ટુ ધ ઇમોશન્સ તે લાગણીની પ્રતિકૃતિ છે તે લાગણીઓની સમકક્ષ છે એ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન્સ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ હા આમાં તમને સમજે પડી કે મન છે ને લાગણીની નજીક જ છે મન અને એટલે કે માઇન્ડ અને ઇમોશન્સ મન અને લાગણી વચ્ચે બહુ સૂક્ષ્મ ભેદ રેખા છે લાગણીના આવેશમાં જરા પણ આવી ગયા તો મન પર કાબુ ગુમાવશો મન અને લાગણી વચ્ચેની જે સૂક્ષ્મ રેખા છે એને જો તમે બરાબર સમજી લો તો મનથી શાંત મગજે તમે નિર્ણય કરશો જરા પણ ગુસ્સા કર્યા વગર ઉતાવળિયા બન્યા વગર ચીડિયા બન્યા વગર અને જરા પણ ડર્યા વગર તો મિત્રો અહીં કહેવાનો અર્થ શું છે કે માઇન્ડ અને ઇમોશન્સ એ બે વચ્ચેની પ્રતિક્રિયા એક સારું ઉદાહરણ આપણે જોઈએ એક્ઝામ નર્વસ ઉદાહરણ કયું છે પરીક્ષાનો ભય જો પરીક્ષાનો ભય આપણને લાગે કેમ કારણ કે આપણે લાગણીના આવી ગયા આપણને આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન સગા સંબંધી શિક્ષકો પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ શું કહેશે સમાજ શું કહેશે અગર મારા ઓછા માર્ગ આવ્યા તો અગર હું નાપાસ થયો તો હું શું મોટું બતાવીશ આવું જ અને પેપર અઘરું નીકળ્યું તો લખતી વખતે ભૂલાઈ ગયું તો આવા આવા સંકલ્પનાઓ માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે માટે આવી ધારણાવાળી લાગણીઓને તમે કાબુમાં રાખો તો યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ તમે જે બાબતનું પુનરાટન કર્યું છે તેને યાદ રાખવામાં કોણ મદદ કરે છે તમારી મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતાઓ તમે તમે જે કંઈ વાંચ્યું છે તમે જે કંઈ ભણ્યા છો તમે જે કંઈ સ્ટડી કર્યું છે તે બધું જ અગત્યની માહિતી તમે જાણો છો નો યોર એટલે જાણો છો બટ વેન યુ એન્ટર પરંતુ જ્યારે તમે એક્ઝામ રૂમમાં પ્રવેશ્યો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ અને તમે લાગણીના આવેશમાં આવી જાઓ છો બાય એક્સપેક્ટિંગ એવી તમે અપેક્ષા રાખો છો ડિફિકલ્ટી મુશ્કેલીઓ એન્ડ ઇમે આમ તમે તમારા મનની અંદર તમે કેવી અપેક્ષાઓ બાંધી દીધી મુશ્કેલીઓની કે પેપર અઘરું નીકળ્યું તો મને ન આવડ્યું તો મને યાદ ન આવ્યું તો હું ઓછા માર્ગ આવ્યા તો પહેલો જ પહેલો જ પ્રશ્નો બરાબર નો આવડ્યો તો આવી મુશ્કેલીઓને ની બાબતમાં તમે પહેલેથી લાગણીના આવેસમાં એક્સપેક્ટ કરી દો છો અપેક્ષા બાંધી દો છો પછી ઇમેજિંગ ફેલર ઇમેઝિંગ એટલે કલ્પના કરો છો નિષ્ફળતાની તમે કલ્પના કરો છો ઓલ ઓફ એ સડન એટલે અચાનક જ ધ કેરફુલ્લી સ્ટોર ઇન્ફોર્મેશન અને અચાનક જ તમે કાળજીપૂર્વક જે ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી આખો વરસ મહેનત કરીને કલાકોનો કલાકો સુધી ટંટોળ મહેનત તમે કરી તમારી પાછળ શિક્ષક સ્ટાફે ટ્રસ્ટી મંડળે તમારા માતા પિતાઓએ સગા સ્નેહી સંબંધીઓએ તમે જે બધી મહેનતો કરી એ બધી મહેનતો ઇઝ નો લોંગર અવેલેબલ હવે લાંબો સમય સુધી નહીં રહે બધા માઇન્ડમાંથી ઇન્ફોર્મેશન ગાયબ થઈ જાય યોર ઇમોશન્સ હેવ બેડ ધવે બેડ એટલે અવરોધ રૂપ છે વે તમારી લાગણીઓ તમારા માર્ગમાં અવરોધ રૂપ થાય છે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર ઇનર અંડર તમારા મનની અંદર જે સ્ટોર કરેલી છે ઇન્ફોર્મેશન એ ઇન્ફોર્મેશનને માર્ગમાં આડે આવનાર કોણ છે તમારી લાગણીઓ તમે જરાય પણ લાગણીઓના આવેશમાં નહીં આવો તમે બુદ્ધિ ગમી એટલે વિચાર કરો વિવેકસભર વિચાર કરો કે મેં મહેનત કરી છે એટલું તો મને આવડવાનું જ છે અને ગવર્મેન્ટના નિયમ મુજબ સાહીઠ ટકા સરળ હોય વીસ ટકા મધ્યમ હોય દસ ટકા થોડુંક સ્ટોપ હોય અને બાકીનો દસ ટકા સૌથી ટોપ હોય હું એંશી ટકા સુધી તો પહોંચી જાઉં એમ જાઉં એમ છું જ આવા હકારાત્મક વિચાર કરો તો તમારા માર્ગમાંથી આ લાગણી ખસી જાય અને માઇન્ડનો વિવેક સબર તમે ઉપયોગ કરેલો કહેવાય ડુ યોર ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ શું તમે તમારી જાતને જુઓ છો ખરા રિએક્ટિંગ પ્રતિભાવ આપતું ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઝ નીચે બતાવેલી જે બધી રીટ રીટો છે નીચે બતાવેલા જે મુદ્દાઓ છે એની સામે તમે કેવો પ્રતિભાવ આપો છો તે તમે નીચે બતાવેલા મુદ્દા પરથી જુઓ ચલો પહેલું હા કે નામાં જવાબ આપવાનો રેડી સ્ટાર્ટ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ ઓન કોઈ બાબત કોઈ વસ્તુ કોઈ બાબત કોઈ બાબત પર કન્સન્ટ્રેટ એટલે કે એકાગ્ર થવામાં તમને મુશ્કેલી લાગે છે ફાઇન લાગે છે જડે છે એમાં હા કે ના બોલો કે ભાઈ તમને કોઈ બાબતમાં ધ્યાન એકત્રિત થવામાં મુશ્કેલી પડે છે નંબર બે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન લેટ ડાઉન એટલે નીચા પાડી દે છે નિરાશ કરી દે છે ફ્રિકવેન્ટલી વારંવાર તમારી યાદશક્તિ વારંવાર તમને હટાશ કરી દે છે એટલે કે તમને યાદ રહેતું નથી નંબર ત્રણ યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ તમારા માઇન્ડમાં ઘણા બધા બાબતો પડેલી છે બટ પરંતુ કાન્ટ ગ્રાસ્પ પરંતુ એ બાબતોને તમે ગ્રહણ નથી કરી શકતા એ બાબતે તમે બરાબર સમજી નથી શકતા ગ્રાસ અ ક્લિયર થોટ સ્પષ્ટ વિચારો વડે સ્પષ્ટ વિચારો વડે સ્પષ્ટ વિચારોને તમારા માઇન્ડમાં ઘણી બધી બાબતો છે પરંતુ એ બાબતોને સ્પષ્ટ તમે સમજી શકતા નથી તો એ બાબતમાં તમે હા પાડો અથવા ના પાડો યુ આર ઓપન આજકાલના દિવસોમાં તમે કેટલીક બાબતોમાં અનિર્ણાયક સ્થિતિમાં રહો છો એટલે કે તમે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા ધીસ ઇઝ અન ફોર યુ આ તમારા માટે અસામાન્ય છે એટલે શું એટલે કે રોજ બરોજના જીવન રોજ બરોજ તમે જે કંઈ નિર્ણય કરવાની બાબત આવે તેમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં રહો છો તમે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી

તમે ઘણા બધા કાર્યો એક સાથે શરૂ કરો છો ટીમ સાથે કાર્યો બાબતો સ્ટાર્ટ લોટ ઓફ પુષ્કળ લોટ સોરી પુષ્કળ ઘણા બધા તમે સંખ્યાબદ્ધ કાર્યો એક સાથે શરૂ કરો છો બટ ડોન્ટ ફિનિશ એની બધું એક એક કાર્ય સંપૂર્ણપણે હંડ્રેડ પર્સન્ટેજ પૂરું કરી શકતા નથી જો આ બધી ઉપરની સ્થિતિમાં જવાબ હા આવે અરે લખેલું છે કે ઈ ઇફ યસ જો આ બધી બાબતમાં તમે હા પાડતા હોય તો ઈટ ગિવ્સ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ સાઇન એ નિશાની જો આ સાઇનની

બેટર યુ ડીઅલ ડીલ ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ યુ મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ જો તમે વધુ ને વધુ ગુડનું કમ્પર ડિગ્રી આ છે ને વ્યાકરણ છે મિત્રો ધ બેટર ધ લેસ અને અહીંયા પરિણામ છે આ ડબલ કમ્પેરેટિવ વાળું વ્યાકરણ છે જેમ તમે વધારે ને વધારે તાણને પહોંચી વળો એટલે કે તાણને નિયંત્રિત કરો તેમ ઓછા વધુ ઓછું योर मेंटल केपेसिटी मानसिक क्षमता असरग्रस्त पड़ सबू में लैसो कम मानसिक क्षमता क्षमता पर एनी असर ओछी द फॉलोइंग एक्सरसाइज विल हेल्पयू नीचे बताएली एक्सरसाइज तक मदद कर सर स्ट्रेस

જો તમારી મેન્ટલ કેપેસિટી ક્યારની શરૂ થઈ ગઈ ટુ સફર સહન કરવા માટે ડ્યુ ટુ સ્ટ્રેસ જો તમારી મેન્ટલ કેપેસિટી સ્ટ્રેસને કારણે પીડા સહન કરતી હોય તો તેને રીબેલેન્સ કરવા માટે અને ઝડપથી મુશ્કેલીમાંથી બહાર આવવા માટે નીચે બતાવેલી એક્સરસાઇઝ તમને મદદ કરશે પહેલી એક્સરસાઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચાર કરવાનું સ્ટોપ કરી દો વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ જ્યારે કોઈ કાર્ય અને કોઈ પ્રેશર એટલે કામનો બોજ સ્ટાર્ટ બિલ્ડિંગઅપ તમારા પર હાવી થઈ જાય તમારા પર નિર્માણ શરૂ કરે એટલે કે જ્યારે કોઈ કાર્ય અને પ્રેશરનું નિર્માણ શરૂ થાય ત્યારે ધ માઇન્ડ કેન સમસ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ ત્યારે તમારું માઇન્ડ વધુ પડતા વિચારમાં જતું રહે છે ઓવરથિંકિંગ થિંકિંગ ગો લે જાય છે એન્ડ યુ કમ ટુ ધ થોટ અને તમે એવા વિચારમાં આવી જાઓ છો કે તમે એવો વિચાર કરવા લાગી જાય કે ભગવાન મારા માટે કેટલો બધો કાર્યનો બોજ છે મારા માટે કેટલું પ્રેશર છે આ કામ ક્યારે પૂરું કરા આમ હાવભાવ આમ ગભરાટ થાય ડર લાગે બીક લાગે સ્ટ્રેસમાં આવી જાય ત્યારે તમને એવો વિચાર આવે કે બધા કેટલા બધા કેટલું બધું આમ માઇન્ડ ઓવરફ્લો થઈ ગયું ત્યારે તમને એમ થાય કે કાસ આઈ વીસ એટલે કાસ

ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ ઓવરથિંકિંગ જ્યારે જ્યારે ઓવરથિંકિંગ થિંકિંગના પ્રોબ્લેમ્સ થાય તે દરમિયાન તમારી જાતને મદદરૂપ થવા માટે અહીં કેટલીક ટેકનિક બતાવવામાં આવેલી છે તેમાં પહેલી ટેકનિક જુઓ સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી તમારી જાતને વારંવાર રિપીટ એટલે પુનરાવર્તિત થાય તે રીતે તમારી જાતને વારંવાર કહો ડ્યુરિંગ ધ ડે આખા દિવસ દરમિયાન સવારથી તે ઉઠો ત્યાંથી તે ઉઠો ત્યાંથી જાગો એમ નહીં ઉઠો ને જાગો બે ઓળખું લ્યા ઉઠો ત્યાંથી સુઓ ત્યાંથી એટલે કે જાગો ત્યાંથી શું ત્યાં સુધી તમે વારંવાર તમારી જાતને કહો શું કરવાનું છે આઈ એ નો એક્સપેક એક્સપેક્ટેશન મને કોઈ અપેક્ષા નથી મારે કોઈ ઈચ્છા નથી એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ અને જે કંઈક ઘટના બનશે તેને હું પહોંચી વળીશ ડીલ વિથ એટલે ને પહોંચી વળીશ ની ને ની સાથે હું યોગ્ય વ્યવહાર કરી લઈશ વેન ઇટ હેપન જ્યારે બનશે ત્યારે તો હવે મને કોઈ એવી અપેક્ષા નથી કે હું આ મેળવું હું આ કરું હું તે કરું કોઈ મને અપેક્ષા નથી અને ભવિષ્યમાં જે કંઈ ઘટના બનશે તેને હું પહોંચી વળીશ એવું સતત તમારે વારંવાર દિવસ દરમિયાન બોલવાનું છે વેન આ બહુ મોટો મંત્ર છે મિત્રો આ તમારા પરિવારમાં કે તમે તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્યો જ્યારે જ્યારે ટેન્શનમાં આવી જાય ત્યારે આ મંત્ર તમારે બોલવાનો અથવા જે ટેન્શનમાં હોય તેને બોલવા માટે કહેજો આ બહુ સરસ મજાનો મંત્ર છે ચાલો વેન યુ થિંક એબાઉટ એ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ જ્યારે તમારી સામે પડેલા રહેલા દિવસનો તણાવગ્રસ્ત વેન યુ પડેલાબાઉટ એ સ્ટ્રેસફુલ ડે જ્યારે તમે તણાવથી ભરેલા દિવસ વિશે વિચારો છો કે જે તમારી સામે છે તમારી સામે રહેલા તણાવયુક્ત દિવસ વિશે તમે જ્યારે વિચારો છો ત્યારે યોર થોટ્સ રન ત્યારે વિચારો દોડવા લાગે છે એપ્રોક્સિમેટલી લાઈક ધીસ એપ્રોક્સિમેટ એટલે કે લગભગ આની જેમ તમારા આની જેમ એટલે કે નીચે બતાવ્યું છે તેના જેવા વિચારો તમારા મગજમાં દોડે ત્યારે જ્યારે તમે એવું વિચારો ને કે આજે મારો આખો દિવસ સ્ટ્રેસફુલ છે જ્યારે તમે સ્ટ્રેસ મારો આખો દિવસ આજે સ્ટ્રેસફુલ દે છે એવું જ્યારે તમે વિચારવા લાગે ત્યારે કંઈક માઇન્ડની અંદર આવી પ્રોસેસ થાય જો શું રાખે બરાબર ઓ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડુ અરે ભગવાન મારે ઘણું બધું કરવાનું છે આઈ મસ્ટ ડુ એક્સ હું એક્સ કાર્ય કરવા જાઉં વાય મારે વાય કાર્ય મારે એક્સ કાર્ય કરવાનું વાય કાર્ય કરવાનું જેડ ઝેડ નામનું કાર્ય કરવાનું એન અપ ટુ ડેટ અને ત્યારબાદ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ અને ત્યારબાદ એ અને બી નામનું જે કાર્ય છે તેને પણ મારે શોર્ટ આઉટ તેને પણ મારે પૂરું કરવાનું છે તેને પણ મારે ઉકેલવાનું છે એઝ વેલ એઝ તેમજ આમ એક્સ કામ કરવાનું વાય કામ કરવાનું ઝેડ કામ કરવાનું અને એ અને બી નામના કાર્યને પણ મારું ઉકેલવાનું છે હરે મારી હું થાય હું થાય હું થાય હરે ભગવાન હું થાય આઈ ડોંટ નો મને મને લાગતું નથી હા એમ હાવ ટુ નુ ઇટ ઓલ આ બધું ક્યારે કેવી રીતના પૂરું કરા આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ મારી પાસે તો ખાવાનો ટાઈમ પણ નથી રહેવાનો મારે તો ખાટા ખાટા એ કામ કરવું પડશે આવા વિચાર તમારામાં આવી જાય અને કહેવાય ઓવર થિંકિંગ કાર્ય શરૂ કરી પહેલા તો ઓવર થિંકિંગ કરવા લાગ્યા બેઝિકલી પાયા પાયાથી એટલે કે મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન એ ડીઝ ખરેખર દિવસ તો આ રીતે શરૂ થતો જ નથી આ તો આટોબર બોજવાળો દિવસ જ નથી તમે કંઈ મુકેશ અંબાણી કે પછી આપણે ગૂગલના કંઈ સીઈઓ નથી કે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ નથી અને હોય તો પણ ધારો કે તમે હોય તો પણ તમે એટલા બધા તો સ્ટ્રેસફુલ નથી ને તમારા દિવસમાં એટલો બધો બોજારૂપ તો છે જ નથી એ તમે એવી અપેક્ષા પહેલેથી એવી ધારણા બાંધી લીધી આમ બેઝિકલી મૂળભૂત ધ ડે ઇવન સ્ટાર્ટેડ દિવસ તો આ રીતે શરૂ થયો જ નથી એટલે કે શરૂ થયો જ નથી ને યુ આર ઓલરેડી ઇન એટ ઇઝ હજુ તો તમે કામ શરૂ નથી કર્યું તમે કામ પર ચઢ્યા નથી તમારો દિવસ હજુ તો સ્ટાર્ટ નથી થયો ને ત્યારે તમે મૂંઝવણમાં મુકાઈ ગયા વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ આગળ વોટ ઇઝ હેપનિંગ શું ઘટના બનવાની છે ડેટ યોર માઇન્ડ તમારા માઇન્ડ માઇન્ડ ઇઝ રેસિંગ રેસ કરવા લાગી જાય હે તમારું માઇન્ડ હવે પછી આમ થશે ટેમ થશે પલાણ થશે બીક થશે હું કરા ટેમ કરા ઉઠા હે ઉઠા એવું વધારે પડતું આગળ વિચારવા લાગી જાય છે ઉત્તેજિત થઈ જાય છે આગળ દોડવા લાગી જાય ઓફ યુ તમારાથી આગળ દોડે એન્ડ એન્ટિસિપેટિંગ અને આશંકા કરવા લાગી જાય હાઉ ટાયર્ડ કેટલું કંટાળાજનક આજનો દિવસ તમારો મારો કાર્ય શરૂ નથી કર્યું હજુ દિવસ શરૂ થયો હજી તમે વિચાર તાંત તો વિચાર કરો હાઉ ટાયર્ડ માઇન્ડ ધીસ ડે ઇઝ આજનો દિવસ મારો કેટલો કંટાળાજનક છે એન્ડ સ્ટ્રેસ અને કેટલો બધો તાણથી ભરેલો છે યુ વિલ ફીલ તમે એવો અનુભવ કરશો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ ટાસ્ક અહેડ અહેડ આગળ હજુ તમે તો કાર્ય પૂરું નથી કર્યું તે પહેલાં જ તમે એવું વિચારો કે આ કાર્ય મારું કંટાળાજનક છે સ્ટ્રેસથી ભરેલું છે ડ્રીસ ફેન્ટી આવો જંગલી વિચાર આવા જંગલી વિચાર સ્ટાર્ટ વિકનિંગ યોર એનર્જી આ હજુ તમે કામ નથી શરૂ કર્યું દિવસ શરૂ થયો તે પહેલાં તમે આવા બધા વિચાર કર્યા અને એને કારણે તમારી હાફ એનર્જી તમારી અડધી એનર્જી તો નબળી પડી ગઈ આવા વિચાર કરવાથી એઝ એ રિઝલ્ટ અને એના ફોર સ્વરૂપે યુ આર એન્ટરિંગ અને તમે પ્રવેશી રહ્યા છો ઇન ટુ એ બિઝી ડે વ્યસ્ત દિવસમાં વીટ ઓનલી હાફ યોર યોર નોર્મલ એનર્જી તમારી માત્ર બચેલી અડધી ઉર્જાથી જ તમે તમારા બીઝી દિવસમાં પ્રવેશી રહ્યા છો હવે અડધી ઉર્જાથી કામ કરવાનું તો ભાઈ થાકી જ જવાય ને ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ અને જ્યારે તમારા દિવસનો અંત આવે ત્યારે તમે દુઃખી થઈ ગયેલા હોય થાકી ગયેલા હોય એટ ધ એન્ડ ઓફ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ અને તમને એવું લાગી જાય કે હા જો મેં પહેલે ધારેલું ને એ અહીંયા સાબિત થયું કે યુ વેર રાઈટ તમે સાચા છો ઓલ એલોંગ તમે જે પહેલા ધારેલું તે તમે સાચવાના લાગી જો મેં પહેલાં ધારેલું ને એવું જ થયું જો આખા દિવસ તમને કેટલો થાકી ગયો એમ કે યુ હેડ એ ડ્રેડ ડે તમારે તમને ભયાનક દિવસ હતો યુ ફીલ ફિઝિકલ ડ્રેન અને તમે સારી રીતે થાકી ગયેલા લાગો છો તમે એવી લાગણી અનુભવો છો તો મિત્રો અહીંયા સુધી આપણે પાઠને અટકાવીએ છીએ હવે પછીનો પાઠનું ટ્રાન્સલેશન બીજા વિભાગમાં આપણે જોઈશું ત્યાં સુધી સૌને મારા નમસ્કાર પ્રણામ